હવે વિદ્યાર્થીઓ વાત કરીએ કે ઈમેલ એકાઉન્ટની કેવી રીતે રચના કરવી, તો આપણે જીમેલની મદદથી ઈમેલ એકાઉન્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ. ગૂગલમાં મેલ એકાઉન્ટની રચના કરવા માટે નીચે જણાવેલા પગલાં અનુસરવા જરૂરી છે. જીમેલ લિંક ઉપર ક્લિક આપો, ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક આપો, વેરિફિકેશન કોડ પૂરો પાડવો. તેના માટે તમારે મોબાઈલ નંબર આપવાનો, એટલે જીમેલ તમને એક વેરિફિકેશન કોડ તમે આપેલા મોબાઈલ નંબર પર મોકલશે. એ કોડ તમારે વેરિફિકેશન કોડમાં લખવાનો, આ જરૂરી છે. ત્યારબાદ ઈમેલ એકાઉન્ટ બની જાય પછી તમે ઈમેલ આઈડી મિત્રો પરિચિતોને આપી શકો છો. આ જ રીતે તમે યાહુ, રેડિટમેલ કે હોટમેલ જેવી જુદી જુદી ઈમેલ સેવા પૂરી પાડનાર વેબસાઇટની મદદથી પણ ઈમેલ એકાઉન્ટ બનાવી શકાય છે. ભલે વિદ્યાર્થીઓ, હવે ઈમેલ બનાવ્યા પછી એનો આપણે ઓફલાઈન કેવી રીતે ઉપયોગ કરવો, તેના માટે એક સોફ્ટવેર છે ઇવોલ્યુશન મેલ ક્લાયન્ટની ચર્ચા કરીશું. ઈમેલ ક્લાયન્ટ એ અંગત કોમ્પ્યુટર પર સક્રિય એક એવો વિનિયોગ છે જેનો ઈમેલને મોકલવા, મેળવવા અને સંગ્રહ કરવા માટે ઉપયોગ કરી શકાય છે. ઈમેલ માટેના આવા અનેક ક્લાયન્ટ ઉપલબ્ધ છે. ઈમેલની મૂળભૂત સુવિધા પૂરી પાડવા ઉપરાંત કેટલાક ઈમેલ ક્લાયન્ટ અન્ય સુવિધાઓ પણ પૂરી પાડે છે, જેવી કે ત્વરિત શોધ, એડવાન્સ મેસેજ ફિલ્ટરિંગ, સંદેશાઓના જૂથ બનાવવા, શોધેલા સંદેશા કે મદદના પરિણામને લેબલ આપવા વગેરે. થંડરબર્ડ, ઇવોલ્યુશન, ક્લોઝ મેલ, કે મેલ, બાલસા, મટ અને પાઇન ઈમેલ ક્લાયન્ટના ઉદાહરણ છે. ઇવોલ્યુશન એ માહિતીની કાર્યક્ષમ રીતે વ્યવસ્થા કરતો એક ઈમેલ ક્લાયન્ટ છે, જે એક સ્થાને ઈમેલ, એડ્રેસ બુક, કેલેન્ડર અને અન્ય કાર્યોના સંચાલનની સુવિધા પૂરી પાડે છે. તે સ્પામ કે જંક જેવા બિનજરૂરી ઈમેલને સલામતીપૂર્વક અટકાવી શકે છે. તેને એક ગ્રૂપવેર એપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. ગ્રુપવેર એપ્લિકેશન વ્યક્તિઓના કોઈ જૂથને સાથે મળીને કાર્ય કરવાની સુવિધા પૂરી પાડે છે. ઈમેલ ક્લાયન્ટનો ઉપયોગ કરવામાં આવે તો ઇન્ટરનેટ સાથે સતત જોડાયેલા રહેવું જરૂરી નથી. એકવાર જોડાણ કરી તમામ ઈમેલ ડાઉનલોડ કરી જોડાણ બંધ કરી દેવાનું. કોઈપણ સમયે ગમે તેટલા ઈમેલ લખી શકાય છે, તેનો સંગ્રહ કરી શકાય છે અને જ્યારે પણ તમારે ઇન્ટરનેટ જોડાણ ઉપલબ્ધ બને કે જ્યારે તમારે ઈમેલ મોકલવો હોય ત્યારે ઇન્ટરનેટ કનેક્ટ કરી અને તમે તેને સેન્ડ કરી શકો છો, એટલે ઘણો બધો ડેટા બચે છે. મેલ ક્લાયન્ટ સામાન્ય રીતે ઘણા ઝડપી હોય છે તથા એડ્રેસ બુક, કેલેન્ડર વગેરે જેવી સુવિધાઓ એક જ સ્થાને પૂરી પાડે છે. ઈમેલને લગતા અનેક વિનિયોગ જ નહીં, પરંતુ એક જ વાર પ્રસ્થાપિત કર્યા પછી અનેક ઈમેલ એકાઉન્ટને તે એક જ સ્થળે સંચાલિત કરવાની સુવિધા આપે છે. ઇવોલ્યુશન ક્લાયન્ટને ઉબુન્ટુની મુખ્ય સ્ક્રીન પર આવેલા એપ્લિકેશન મેનુમાંથી સીધું જ પસંદ કરી શકાય છે. ઇવોલ્યુશન મેળવવું, એપ્લિકેશન મેનુ ખોલો, ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરમાં જઈ ઇન્ટરનેટ ક્લાયન્ટ પસંદ કરો, ત્યારબાદ મેલ વિકલ્પ પસંદ કરો. ઇવોલ્યુશનની સંરચના કરવી, કોન્ફિગરેશન ઓફ ઇવોલ્યુશન. ઇવોલ્યુશન મેલ ક્લાયન્ટ મેળવ્યા બાદ નીચે મુજબ તેની સંરચના કરવી જરૂરી બને છે. ઇવોલ્યુશનની આવકાર સ્ક્રીન ખોલવા માટે એપ્લિકેશન મેનુ માં ઓફિસમાં ઇવોલ્યુશન મેલ અને કેલેન્ડર વિકલ્પ પસંદ કરો. ફોરવર્ડ બટન પર ક્લિક આપવાથી રજૂ થયેલ
સ્ક્રીન દ્વારા બેકઅપ તરીકે રાખેલી વિગતોને રિસ્ટોર કરવા માટે પૂછવામાં આવશે. અહીં સંદેશા મોકલનાર તથા તેની સંસ્થાની ઓળખ આઇડેન્ટિટી માટે જરૂરી એવી કેટલીક માહિતી પૂરી પાડવામાં આવે છે. જીમેલ એકાઉન્ટની સંરચના કરતા હોવાથી સર્વરના નામ તરીકે imap.gmail.com ઉમેરવું જોઈએ. જુદા જુદા એકાઉન્ટ જો ઇવોલ્યુશનમાં ઉમેરવા માગતા હોઈએ તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પાસેથી સંદેશા મેળવવા તથા મોકલવા એમ બંને માટેના સર્વરના નામ જાણવા જરૂરી બને છે. હવે અંતિમ સ્ક્રીન ઉપર ડન સંદેશ દર્શાવવામાં આવશે. એપ્લાય બટન પર ક્લિક આપવાથી આ તમામ શરતના કોન્ફિગરેશન લાગુ પાડી શકાય છે. એકવાર ઇમેલ ક્લાયન્ટ યોગ્ય રીતે ગોઠવાઈ ગયા પછી સ્વાગત સંદેશ દર્શાવવામાં આવે છે. જો કોઈ માહિતી પૂરી પાડવાની રહી ગઈ હોય તો એડિટ મેનુના પ્રેફરન્સીસ વિકલ્પનો ઉપયોગ કરી શકાય. આ વિકલ્પ દ્વારા મેલ, સંપર્ક, નેટવર્ક, કેલેન્ડર અને અન્ય કાર્યો માટેની પસંદગીની શરતના કરી શકાય છે. સિસ્ટમ પાસવર્ડને પણ યાદ રાખી શકે છે, પરંતુ જો જાહેર કોમ્પ્યુટર પર કાર્ય કરતા હોઈએ તો પાસવર્ડને યાદ રાખનાર વિકલ્પ રદ કરવો હિતાવહ છે. નવો ઈમેલ લખવા માટેનો વિકલ્પ નીચે મુજબ છે. ઈમેલ સાથે ફાઇલનું બિડાણ કરવા માટે શો એટેચમેન્ટ બાર પર ક્લિક કરો. આથી એટેચમેન્ટ બટન જોવા મળશે. તેની ઉપર ક્લિક કરવાથી બિડાણ કરવાની હોય તે ફાઇલનું નામ અને સ્થાન માંગવામાં આવશે. યોગ્ય ફાઇલ પસંદ કરી સંદેશા સાથે જોડી શકાય છે. અન્ય ક્લાયન્ટ પાસેથી સંગ્રહિત સંદેશા અને સંપર્ક આયાત કરવા માટે પણ ઇવોલ્યુશન મદદરૂપ બને છે. હયાત મેલ એકાઉન્ટમાંથી સંપર્ક આયાત કરવા માટે ઇવોલ્યુશન ઇમ્પોર્ટ આસિસ્ટન્ટનો ઉપયોગ કરી શકાય છે. ઇવોલ્યુશન ઇમ્પોર્ટ આસિસ્ટન્ટનો ઉપયોગ કરી ક્રમબદ્ધ પગલાંનું માર્ગદર્શન મેળવી શકાય છે. આ ક્રમને પૂર્ણ કરવાથી જુદી જુદી ફાઇલોમાં રહેલ સંપર્ક આયાત થઈ શકે છે.